मित्रों, यू कांट बाय हैप्पीनेस बट यू केन बाय बुक्स। केटलू सरस वाक्य छे। अने आजना जमानामां लोको वांचनना शौख ने बदले बीजा घणा बधा शौख केळवा माँड्या छे। दिवसे दिवसे चौपड़ियो वांचवी, साहित्य विषयनो प्रेम, कविताओ, आ बधी वस्तुओ ओछी थई रही छे कारण के इलेक्ट्रॉनिक मीडिया आवी गयुं। आजे हूँ कौशिक व्यास, मोटिवेशनल स्पीकर, कॉर्पोरेट कंसल्टंट एंड ट्रेनर, आपणने बाळपणनी याद करावी दो। मित्र, एक जमानो हतो के ज्यारे नाना बाळको स्टोरी बुक वाचता, अमुक मैगेजीन वाचता, फैंटम नाम सांभळेलू छे, अठवाडियामां एक वखत एनी स्टोरी आवे अने लेवा माटे बजारमां अमे जता। आजे कोई पण बाळकने तमे जुओ तो मोबाइल थी गेम रमता होय छे, तो आजनो आ टॉपिक ज छे कि हवे धीमे धीमे साहित्य अने वांचनो शौख दरेके दरेक व्यक्तिए करवानी जरूर छे। कारण કે જે પણ તમે વાંચન કરો છો ને, જે પણ તમારી પાસે પુસ્તકો છે ને, એ હંમેશા તમને કંઈક ને કંઈક આપે છે। જેમ જિંદગીની અંદર ભગવાન, માતા પિતા અને ગુરુ હંમેશા તમને કંઈક જ્ઞાન આપે છે, આશીર્વાદ આપે છે, એ જ પ્રમાણે પુસ્તકો એ એવા તમારા મિત્રો છે, કોઈ દિવસ દગો નહીં દે। દે આર નેવર ફેલિંગ ફ્રેન્ડ્સ। એટલા માટે જ કહ્યું છે કે પીપલ શુડ સ્પેન્ડ ધેર ટાઈમ ટુ ધોઝ ટાઈપ ઓફ ધ પીપલ હુ ઓલવેઝ ઇન્ક્રીઝ ધેર મેન્ટલ કેપેસિટી। અને આ મેન્ટલ કેપેસિટી એટલે બુક્સ। અને મને કહેવા દો કે જૂના જમાનાની અંદર એક ફિલોસોફર લોરેન્સ સ્ટેમ, એને 17મી સદીમાં કહ્યું કે લોકોની જ્ઞાનની ભૂખ એ સંપત્તિની ભૂખ જેવી છે। જેમ જેમ આપણા જીવનની અંદર સંપત્તિ આવતી જાય છે અને વધારે મેળવવાની લાલસા જાગે છે, એમ જ્ઞાન પણ તમે જો વધારશો ને તો એક પ્રકારની ભૂખ, જ્ઞાન મેળવવાની લાલસા વધશે। આજે એનું ખરેખર જરૂરી છે, પરંતુ આજના લોકોને ઇન્ટરેસ્ટ સામા હોય છે વાંચન, સાહિત્ય, એના કરતા શેર બજારના ચઢાવ ઉતારની અંદર જ વધારે પડતો એમને ઇન્ટરેસ્ટ હોય છે। તો હવે આ બદલાવની જરૂર છે। જૂના જમાનામાં બાળકો માતા પિતા સાથે એમના ખેતરમાં કામ કરવા જતા, ખેતરેથી આવીને એ બાળકો સ્કૂલનું લેસન કરતા વાંચવા બેસતા। ઓછું ભણેલા મા બાપ તે વખત એમને પ્રોત્સાહન આપતા, બેટા થોડોક આરામ કર લે પછી વાંચજે। અને આજે મિત્રો, દરેક ઘરમાં તમે જોજો, દરેક માતા પિતાની એક જ ફરિયાદ હોય છે કે ભણવા કે વાંચવા નથી બેસતો, મોબાઈલમાં ગેમ રમ્યા કરે છે। તો હવે સમયમાં બદલાવની જરૂર છે મિત્રો। અને જો જિંદગીમાં સફળ થવું હોય ને તો તમારે વાંચન વધારવું જ પડશે। આપણી અત્યારની સરકાર પણ એને વધારે ને વધારે મહત્વ આપી રહી છે। અને વાંચન માટે તમે કોઈ પણ લેંગ્વેજની અંદર સ્ટોરી બુક વાંચી શકો છો, નોવેલ વાંચી શકો છો,
अरे इवन आवता सारा मैगेजिन्स ए पण वाची सको छो अने न्यूज़पेपर मां संडे अमुक पूर्ति आवे छे संस्कार पूर्ति जेवी तो एने पण तमे वाचन करीने तमारो नॉलेज वधारी सको छो। अने खास मने कहेवा दो मित्रों के दुनिया नी अंदर जेटला पण बिलियनर थया छे જાણીને આશ્ચર્ય થશે એ લોકો વધારેમાં વધારે વાંચન કરે છે। વોરન બફેટની વાત કરું, દિવસના 5 થી 6 કલાક 5 અવર રૂલ છે એમનો, બહુ જગ જાહેર છે, ન્યૂઝપેપર વાંચે છે અને 500 પેજીસ કોર્પોરેટ રિપોર્ટ વાંચે છે। મિત્રો આશ્ચર્ય થયું। अरे यानी साथे जो आगर जाइए तो बिल गेट्स वर्षना 50 पुस्तकों वाचे छे, अने आ पुस्तकों द्वारा प्रेरणा मेळवे छे, अने पछी पोताना बिजनेस नी अंदर समाज नी अंदर अने लोकोनी साथे पोताना विचारो शेयर करे छे। अने मार्क जकरबर्ग तमे जाणो छो, आ सफल व्यक्ति पण 2 અઠવાડિયામાં 1 પુસ્તક પૂરું કરે છે। મિત્રો આજે બધા બૂમો પાડે છે કે મારી પાસે વાંચવાનો સમય નથી। અરે મેં તો સમાજમાં કુટુંબમાં એવા ભાઈ બહેનોને પણ જોયેલા છે કે આપણે કોઈ પણ કલા સાહિત્ય એની જો વાતો કરીએ ને તો આપણને તુચ્છ ગણવામાં આવે છે। કે કલા પ્રેમી છે, પુસ્તક કયો કીડો છે અત્યારના મહોત્સવ કરને। મિત્રો મને કહેવા દો કે હવે યુગ બદલાયો છે, જમાનો બદલાયો છે, તમારી પાસે જેટલું પણ નોલેજ હશે ને એ તમારો પાવર છે। તમારી કોઈ પણ સંપત્તિ હશે, રૂપિયા હશે, ઘરેણા હશે, કોઈ પણ એને ચોરી શકે છે। હું નાનો હતો ત્યારે મને આવું સમજાવવામાં આવતું કે એ સંપત્તિ કોઈ પણ વ્યક્તિ લઈ જઈ શકે છે, ચોરી શકે છે, પરંતુ જ્ઞાન નોલેજ એક એવી વસ્તુ છે કે જે તમારી પોતાની આગવી પ્રતિભા છે, એને કોઈ ડેમેજ કરી શકતું નથી, એને કોઈ ચોરી શકતું નથી। તો મિત્રો આજથી જ શરૂઆત કરો કે ઘરમાં રહેલા પુસ્તકો એ ન હોય તો કોઈ પણ લાયબ્રેરીમાં જઈને પુસ્તકો લઈ આવો અને દિવસમાં એટલીસ્ટ ટેલિવિઝન જે પણ જુઓ છો એમાંથી ખાલી 30 મિનિટ્સ, હું 30 મિનિટ કહું છું, થોડું તમે વાંચો, તમારા બાળકોને પણ વાંચતા કરો અને આ દુનિયામાં આવતી નવી પેઢીને એક સાહિત્યથી એમને તૈયાર કરો જેથી કરીને સમાજની અંદર સફળ વ્યક્તિઓ બને। તો મિત્રો આ વેબિનારના માધ્યમથી આજે બધાને મારે એક મોટિવેશન આપવું છે કે રીડિંગ ઇઝ એ હોબી। જો તમને આ વેબિનાર સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો, મેક્સિમમ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।